मित्रों स्वाध्याय 1.4 ની અંદર પ્રશ્ન પહેલાની અંદર દાખલા નંબર 2 હવે પહેલા પ્રશ્નની અંદર મેં તમને સંપૂર્ણપણે જે મેથડ છે પ્રશ્ન 1 ની એ તમને સમજાવેલી કે સૌપ્રથમ તમારે અભિવ્યક્તિ નક્કી કરવાની શાંત અભિવ્યક્તિ છે કે અનંત હવે તે શાંત અને અનંત અભિવ્યક્તિ નક્કી થઈ ગયા બાદ તેનું દશાંશ નિરૂપણ કરવું પડે અને દશાંશ નિરૂપણનો પણ મેં તમને ઘાતાંકનો નિયમ સમજાવ્યો હવે ઈ જ મેથડનો દાખલો પ્રશ્ન બીજો છે એને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો રકમ તમારી સામે છે 17 ના છેદમાં 8 હવે આ જે સંખ્યા છે એમાં ઉપરની સંખ્યા એવી રીતની છે અવિભાજ્ય સંખ્યા કે જેના કોઈ અવયવ કે ભાગ પડશે નહીં એટલે નિયમ અનુસાર આપણે નીચેની જે સંખ્યા છે એને ધ્યાનમાં લેવાની છે તો નીચેની સંખ્યા છે 8 8 ના પહેલા અવયવ પાડશો એટલે 8 ના અવયવ પડશે 2 × 2 × 2 2 ની 3 ઘાત હવે મિત્રો જે રકમ છે 17 ના છેદમાં 8 એમાં નીચે આવશે 17 ના છેદમાં 2 ની 3 ઘાત તો નિયમ અનુસાર આપણો નિયમ એવો હતો કે અભિવ્યક્તિ જે છે ઘાતાંક એકા બે ના ગુણાંકમાં આવી જોઈ અને કા 5 ના ગુણાંકમાં આવી જોઈ તો આપણો આન્સર જે છે આપણી ઘાતાંક એ બે ના ગુણાંકમાં આવ્યો છે એટલે એક વસ્તુ નક્કી થઈ ગઈ કે આપેલ રકમ જે છે એ શાંત અભિવ્યક્તિ ધરાવે આપેલી જે સંખ્યા છે એ શાંત અભિવ્યક્તિ ધરાવે હવે એનું દશાંશ નિરૂપણ કરવું જરૂરી છે તો દશાંશ નિરૂપણ કેવી રીતે કરવું તો 17 ના છેદમાં 2 ની 3 ઘાત હવે મેં તમને એનો પણ નિયમ સમજાવ્યો હતો કે જો નીચે 2 ના ગુણાંકમાં ઘાતાંક હોય તો એનો ગુણાકાર 5 ના ઘાતાંકમાં કરવો અને જો નીચે 5 ના ઘાતાંકમાં હોય તો તેનો ગુણાકાર 2 ના ઘાતાંકમાં કરવો હવે આપેલી જે સંખ્યા છે તેનો ગુણાકાર આપણે 5 વડે ગુણવાની રહેશે કારણ કે નીચે સંખ્યા 2 ના ગુણાંકમાં આપેલી છે તો 17 ગુણ્યા 5 ની 3 ઘાત ઉપર ગુણા છે અને 5 ની 3 ઘાત નીચે ગુણા છે અને 2 ની 3 ઘાત જેમ છે તેમ એમનો હવે ગુણાકાર કરો 17 ગુણ્યા 5 ની 3 ઘાત 5 ની 3 ઘાત એટલે 25 ગુણ્યા 25 એટલે 125 તો 17 ગુણ્યા 125 કરશો એટલે તમને 2125 મળશે અને છેદમાં 2 ની 3 ઘાત એટલે 8 એને ગુણ્યા 5 ની 3 ઘાત એટલે 125 ગુણ્યા 8 એટલે ડાયરેક્ટ તમને મળશે 1000 તો એના તમે 3 પોઈન્ટ કાપશો એટલે 0.2125 મળશે તો મિત્રો આવી રીતે સ્વાધ્યાય 1.4 ની અંદર પ્રશ્ન પહેલો એનો દાખલા નંબર બીજો એની સંપૂર્ણ પડે મેથડ આ પ્રમાણે આપેલી છે.